કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે ધોરણ 5 માં આસપાસ વિષય જોઈએ, જેમાં ચેપ્ટર 10 છે દિવાલોની કહાણી. જો બાળકો, તમને એવું થશે કે આ પાઠનું નામ એવું કેમ રાખવામાં આવ્યું છે, પરંતુ આપણા આ પાઠમાં ઐતિહાસિક કિલ્લાઓ, ઐતિહાસિક દિવાલો જે છે તે બાબતની ચર્ચા કરવાની છે. તો અહીંયા જોઈએ કે ઉપરકોટ પહોંચ્યા તો છેવટે આજે અમે દીદી સાથે જૂનાગઢ શહેરની બાજુમાં આવેલ ઉપરકોટ જોવા માટે નીકળી પડ્યા. ઉપરકોટ છે તે જૂનાગઢમાં આવેલું છે અને ખૂબ જ પૌરાણિક કિલ્લો અહીંયા આવેલો છે, અને આ કિલ્લો છે તેનું બાંધકામ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં કરવામાં આવેલું હતું. દીદી ઇતિહાસ ભણે છે. જો દીદી શું ભણે છે, તો કે દીદી ઇતિહાસ ભણે છે અને અમને તેમની સાથે વિવિધ મહેલ જોવાની મજા પડે છે. ઝીલ કહે છે, વાહ અદ્ભુત, કેટલો વિશાળ છે આ કિલ્લો. જો તમને અહીંયા કિલ્લાનું ચિત્ર પણ બતાવવામાં આવ્યું છે કે કેવો અદ્ભુત છે, કેટલો મોટો અને કેટલો સુંદર રીતે આ કિલ્લાનું નિર્માણ થયેલું હતું. યશપાલ કહે છે, અને જુઓ તે કેટલી ઊંચાઈ પર બનાવેલો છે, તે જમીનથી ઊંચાઈ ઉપર બનાવેલો છે. જીજ્ઞા, અરે આ દરવાજો તો જુઓ, આટલો લાંબો પહોળો દરવાજો ક્યારેય જોયો છે? જો જેવો કિલ્લો હોય તો દરવાજા પણ તે પ્રમાણે જ બનાવવાના હોય છે, એટલે ખૂબ જ વિશાળ દરવાજા બનાવવામાં આવેલા છે. દરવાજા પર આ લોખંડના અણીદાર ભાલા જેવું શું દેખાય છે? દરવાજા બનાવવામાં આવે છે અને તેની ઉપર લોખંડના ભાલા જેવા અણીદાર બનાવવામાં આવે છે. શું કામે? તો કે દુશ્મન સૈન્ય છે તેના પર વાર કરે, આક્રમણ કરે ત્યારે તે કિલ્લાથી સુરક્ષા મેળવી શકે માટે દરવાજાની ઉપર આવા ભાલા લગાવવામાં આવે છે, જેથી દુશ્મન સૈન્ય આસાનીથી તેના દરવાજાની અંદર આવી શકે નહીં. એ શા માટે લગાવવામાં આવ્યા હશે? તો આપણે અહીંયા કહી દઉં કે તે પોતાના દુશ્મનોથી બચવા માટે, દુશ્મનોને દરવાજાની અંદર પ્રવેશ ન થઈ શકે તે માટે આવા ભાલા બનાવવામાં આવે છે. ઝીલ, એની મોટી પહોળી દિવાલો તો જુઓ, એની દિવાલો પણ એટલી મજબૂત છે, ઊંચી છે, પહોળી છે અને લાંબી છે. યશપાલ, મેં ક્યારેય આટલી પહોળી દિવાલ જોઈ નથી. યશપાલ કહે છે કે આ દિવાલો છે તો આવી દિવાલો મેં ક્યારેય પહેલા જોઈ નથી. જીજ્ઞા કહે છે, આ દિવાલ અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકારમાં બહાર નીકળેલી છે. મને આશ્ચર્ય થાય છે કે આવું કેમ. જુઓ બાળકો, તમે આ કિલ્લામાં જોઈ શકો છો કે સીધી દિવાલની વચ્ચે આ એક ભાગ છે તે ગોળાકારમાં તમને દેખાય છે. તો આવું ગોળાકારમાં કેમ? તો આપણે જ્યારે સામાન્ય સીધી દિવાલમાં ઊભા હોઈએ ત્યારે આપણે આગળનું વધારે પડતું જોઈ શકીએ છીએ, પણ દુશ્મનોને સાર સંભાળ લેવા કે દુશ્મનોને આવતા બચવા અને તે ક્યાં છે, કેવી રીતે ઘૂસી શકે, કેટલા દૂરથી તેમને જોઈ શકાય તે માટે અહીંયા આવા ગોળાકાર બનાવવામાં આવે છે અને આને ગઢ કહેવામાં આવે છે. કે દુશ્મનો જ્યારે તેના રાજ્ય પર આક્રમણ કરતા હોય તો તેમને આ ગઢમાં ઊભા ઊભા દૂરથી પણ તે દેખાઈ શકે છે, એટલા માટે અહીંયા આવા ગોળાકાર જે બનાવવામાં આવે છે તેને ગઢ કહેવામાં આવે છે. અને આ દિવાલમાં પણ તમે તે જોઈ શકો છો કે અહીંયા જ વચ્ચે તમને ગઢ દેખાય છે. દીદી, તેને ગઢ કહેવામાં આવે છે. જુઓ, તે દિવાલો કરતાં પણ ઊંચા છે. આ કિલ્લાની બહારની દિવાલમાં ઘણા ગઢ છે, જાડી દિવાલો, વિશાળ દરવાજા અને કેટલા બધા ગઢ. કિલ્લાની સુરક્ષા માટે કેટલા બધા મજબૂત ઉપાયો કરેલા છે. ત્યારે રાજાશાહી વખતમાં રાજા છે
તે પોતાની કિલ્લાની સુરક્ષા માટે કેટલી બધી તકેદારી રાખી અને તેનું બાંધકામ કરાવતા હતા. દિવાલોમાં વચ્ચે વચ્ચે ગઢ મૂકવામાં આવે અને ગઢ છે તે ઊંચા હોય છે, જેથી ખૂબ ઊંચાઈથી તે વધારે દૂરનું જોઈ શકે છે. અને આ માટે ઘણી બધી જગ્યાએ આવા દરવાજા અને આવા ગઢ બનાવવામાં આવે છે. હવે કિલ્લાની દિવાલમાં ગઢ શા માટે બનાવવામાં આવ્યા હશે? આપણે આગળ જોયું કે ગઢ શા માટે બનાવવામાં આવ્યા છે, કે તે ગઢ છે તે દિવાલ કરતાં પણ ઊંચા હોય છે અને ખૂબ દૂરથી દૂરનું પણ તે તેના સૈન્ય છે સૈનિકો જોઈ શકે તે માટે તે દિવાલોમાં ગઢ બનાવવામાં આવે છે. ગઢમાં મોટા કાણા શા માટે બનાવ્યા હશે? ગઢ તો બનાવ્યા છે, જો આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે ગઢ તો છે પણ ગઢમાં વચ્ચે વચ્ચે કાણા છે. આ કાણા પણ તેના સૈનિકો છે તે બહારનું જોઈ શકે એટલા માટે અહીંયા, અને સૈનિકો પોતે ન દેખાય આટલા માટે તે દિવાલોની વચ્ચે વચ્ચે કાણા મૂકવામાં આવે છે, કે જેથી કરી પોતે જો ઊભા હોય તો તેના દુશ્મનોને દેખાઈ જાય, અને આવી રીતે બેઠા બેઠા પણ કે આવી રીતે કાણામાંથી જો જુએ તો દુશ્મન સૈન્ય છે તેમને તેનાથી બચવા માટે તે આવા કાણા બનાવવામાં આવે છે. સીધી સપાટ દિવાલ પરથી જોવામાં અને ઊંચા ગઢ પરથી જોવામાં શું તફાવત છે? તો કે હા બાળકો, જો સીધી સપાટ દિવાલ પરથી આપણે આગળનું જ જોઈ શકીએ છીએ, જ્યારે ગઢમાંથી ઊભા જોઈએ તો આપણે ચારે દિશામાંથી આપણે બહારનું અને વધારે દૂરનું આપણે જોઈ શકીએ છીએ. ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈ હુમલો કરવાથી સૈનિકોને શું મદદ મળતી હશે? તો કે ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈ હુમલો કરવાથી તે સૈનિકો છે તે પોતાનું રક્ષણ મેળવી શકે છે, અને દુશ્મનો ક્યાં છે તે કેવી રીતે વાર કરે છે આ બધું પણ તે આવા કાણામાંથી જોઈ શકે છે. હવે જોઈએ કે કિલ્લાની અંદર કેટલું, કિલ્લો તો આપણને આ બહારથી દેખાય છે પણ એની અંદર કેટલું બધું એવું છે કે જે આપણે ત્યાં રૂબરૂ કે પ્રત્યક્ષ જોઈએ તો જ આપણને તેનો ખ્યાલ આવે છે. ઝીલ કહે છે, શું આ કિલ્લો રાજાએ પોતાના વસવાટ માટે બનાવ્યો હશે? આ કેટલો જૂનો છે? જીજ્ઞા, હા મેં સાંભળ્યું છે કે આ કિલ્લાનું નિર્માણ છે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયેલું હતું. છેક ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં આ ઉપરકોટનું નિર્માણ થયેલું હતું. દીદી, આ ખૂબ જ જૂનો કિલ્લો છે. આ કિલ્લાનું બાંધકામ ઈસવીસન પૂર્વે 319માં થયેલું, પરંતુ લાંબો સમય સુધી અલિપ્ત રહ્યો. ત્યારબાદ ઈસવીસન 976માં ફરીથી તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. અહીં ઘણા બધા શાસકોએ રાજ કર્યું હતું અને પોતાની ઈચ્છા મુજબ કિલ્લામાં ફેરફાર કર્યા હતા. જો જેમ રાજા બદલતા જાય તેમ કિલ્લામાં ફેરફાર કરતા જાય, અને અમુક વચ્ચે અમુક સમય તો તે સાવ અલિપ્ત રહ્યો, એટલે કે તેમાં કાંઈ કરવામાં આવ્યું ન હતું. ત્યારબાદ છેક ઈસવીસન 976માં ફરીથી તેમાં વધારાનું કાર્ય કરવામાં આવ્યું અને તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને અમુક એમાં ફેરફાર કરવામાં આવ્યા. દર રાજા બદલે તો રાજા છે તે પોતાની ઈચ્છા મુજબ તેમાં ફેરફાર કરતા હતા. ઝીલ કહે છે, અરે જુઓ આ પાટિયા પર કિલ્લાનો નકશો છે. યશપાલ, આ નકશામાં વૃક્ષો, વાવ, કુવા વગેરે દેખાય છે, અને જુઓ કેટલાક મહેલ પણ છે. નકશા પરથી તેઓ જુએ છે કે આ કિલ્લાની અંદર શું શું છે. ઝીલ, એનો અર્થ એવો થાય છે કે માત્ર રાજા જ નહીં પરંતુ બીજા ઘણા લોકો કિલ્લામાં રહેતા હશે. કિલ્લો ખૂબ મોટો છે અને કિલ્લામાં રાજા સિવાય પણ બીજા લોકો રહેતા હશે. જીજ્ઞા, તે એક આખું નગર જ હોવું જોઈએ. અહીંયા જીજ્ઞા ને ઝીલ, યશપાલ બધા ચર્ચા કરે છે દીદી સાથે કે કિલ્લાનું નિર્માણ ક્યારે થયેલું તે દીદી તેને સમજાવે છે, અને આ કિલ્લાનો જીર્ણોદ્ધાર ક્યારે થયો
અને કિલ્લામાં રાજા છે તે એના સમયમાં અમુક અમુક ફેરફાર કરતા હતા. હવે અહીંયા આપણે આજે અહીંયા સુધી જોઈએ, પાઠ લાંબો છે એટલે વધારાનો અભ્યાસ આપણે આવતા વિડીયોમાં જોશું. ત્યાં સુધી તમે પણ પાઠનું વાંચન કરી રાખજો જેથી કરી તમને પણ સમજવામાં સરળતા રહે અને મજા આવે.